આજ રોજ અમદાવાદના મેઘાણીનગર વિસ્તાર ખાતે જન સંઘર્ષ પાર્ટી અને શંભુ હોસ્પિટલ દ્વારા બિનમૂલ્ય સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં આજ રોજ જન સંઘર્ષ વિરાટ પાર્ટી દ્વારા અને શંભુ હોસ્પિટલ દ્વારા ગરીબ લોકોને ફ્રીમાં શરીરની તપાસ થાય અને દવા વહેલી આસાનીથી મળી રહે તે હેતુથી અમદાવાદના મેઘાણીનગર વિસ્તારના કલાપીનગર ખાતે આવેલા શ્રી ચૈતન્ય હનુમાન મંદિર ખાતે બિનમૂલ્ય સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અર્જુન મિશ્રા, ગુજરાત પ્રદેશ પ્રમુખ ડૉક્ટર કુલદીપ ગોદવિયા અને પાર્ટીના કાર્યકર્તા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ડોક્ટરોની ટીમ દ્વારા દર્દીઓનું ચેકઅપ કરી દવા અને યોગ્ય માહિતી આપવામાં આવી હતી, જેનું લાભ લેવા આજુબાજુના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. અને જનસંઘર્ષ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ટૂંક સમયમાં અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં ફ્રી નિદાન કેમ્પ અને રોજગાર મેળાનું આયોજન કરવામાં આવશે અને લોકો સુધી પહોંચી તેની સમસ્યાઓને હલ કરવાનું પ્રયાસ કરવામાં આવશે. आज जनसंघर्ष विराट पार्टी द्वारा यहाँ पे फ्री मेडिकल चेकअप कैंप का आयोजन किया गया था, जिसमें अंदाजित 500 से 700 लोगों का पूरा चेकअप, ब्लड टेस्ट, डायबिटीज़ टेस्ट और दवाई के साथ सर्व रोगों का निवारण किया गया एवं पूरी टीम द्वारा पूरे विस्तार में कैंपेनिंग करके एक नया माहौल पार्टी के द्वारा करने में आया है. और आने वाले एक साल में हमारा टारगेट है कि हम पूरे गुजरात और पूरे देश में कम से कम 100 मेडिकल कैंप करें और 100 रोजगार मेला करें और लोगों के घर तक दवाई पढ़ाई मुफ्त कराएं और रोजगार के अवसर खड़े करें. રામચંદ્ર ભવની જયગાડી 400 આપણે મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે, જેના અંદર થાઇરોઇડના રોગ માટે, પીની દવા માટે અને જે ડાયાબિટીસની દવા જે બધી હોય છે એના રિપોર્ટો અને એમની દવાઓ મુફ્તમાં આપવામાં આવી છે. અને એમના દ્વારા અહીંયાના જે સ્થાનિક લોકોનો અને અમારી જે જનસંપર્ક પાર્ટીની ટીમ દ્વારા બહુ સારો એવો અમને સહકાર રહ્યો છે. એ બદલ બધા ખૂબ અભિનંદન, ખૂબ આભાર, થેન્ક યુ. જેએસ પ્રજાપતિ સાથે NS ન્યૂઝ અમદાવાદ.